નમસ્કાર, હું અતુલ પુરોહિત. મારા વડોદરાના છોકરાઓ હર હંમેશ કંઈક ને કંઈક નવું નવું કરતા હોય છે. આજે એક સરસ વાત જાણવા મળી કે વડોદરાના છોકરાઓ પ્રોડ્યુસર, ડાયરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર, એક્ટર, ફાઇનાન્શિયર, આખી ટીમ વડોદરાની, અને એમને એક સરસ મૂવી બનાવ્યું બેકબેન્ચર. એનો અર્થ આમ બહુ આપણને ઉપવાસ જેવો લાગે, મશ્કરી જેવો લાગે, પણ બેક બેન્ચર્સ એનો ખરો અર્થ શું આ મૂવી જેવો તો ખબર પડશે. કારણ કે બેક બેન્ચર્સ ઠોઠ વિદ્યાર્થી નથી હોતો, બેક બેન્ચર્સ સ્વપ્નશીલ હોય છે, ક્યારેક કલાકાર હોય છે. આપને જણાય તો હું પણ બેક બેન્ચર હતો, મને પણ સાહેબે ક્યારે આગળ નથી બેસવા દીધું. પણ એ સર્જન શક્તિને કેવી રીતે ખીલવવી, શિક્ષકો, વાલીઓ, માતા પિતા, વિદ્યાર્થી, દરેકને કંઈક ને કંઈક સરસ એવો સંદેશો આ મૂવી દ્વારા આપણને મળે છે કે આપણે વિવેકાનંદની આશા રાખીએ છીએ, પણ રામકૃષ્ણ પરમહંસ થવા કોઈ તૈયાર નથી. આપણે રામ લક્ષ્મણની આશા રાખીએ છીએ, પણ દશરથને કૌશલ્યા થવા કોઈ તૈયાર નથી. એવા સરસ મેસેજ સાથે આ મૂવી વડોદરામાં તારીખ 20 જુલાઈએ રિલીઝ થશે. મેં તો એનું ટ્રેલર જોયું, મને બહુ જ ગમ્યું, અને પિક્ચર જોવા પણ હું જવાનો છું. પણ આપ સૌને પણ મારી વિનંતી, ભલામણ જે ગણોતી, એકવાર આ મૂવી જરૂર જોજો તો આપના બાળકને આપ સમજી શકશો. શિક્ષકો પણ જુએ, વાલીઓ પણ જુએ, અને બાળક પણ જુએ, એને કેમ તૈયાર થવું એ આ પિક્ચરમાંથી સંદેશો મળશે. મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ દરેક છોકરાઓને. હું બહુ રાજી થયો છું અને માને પ્રાર્થના કરું છું એક જોરદાર સંદેશો સમાજને આપે અને આવા નવા બીજા પણ પ્રોડક્શન કરે એવી મારી શુભેચ્છા સાથે. જય શ્રી રામ.